રાજ્યભરમાં ગૃહમંત્રી હરસંઘવીના આદેશ બાદ સ્પા મસાજ અને દેહવ્યવહારના ગોરખધંધા ઉપર પોલીસના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમરેલી શહેરમાં આવેલ લાઠી રોડ ઉપર આવેલ ગોકુળ એપાર્ટમેન્ટમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ડીવાયએસપી સહિતની મહિલાના કાફલા સાથે દરોડો પાડતા દેહવ્યવહારનો ધંધો ઝડપાયો છે, જેને લઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બંગાળ અને કર્ણાટકની મહિલાઓ બોલાવી દેહવ્યવહાર કરાવતા હતા. અમરેલીની બે મહિલાઓ સંચાલન કરતી હતી. હાલ પોલીસ તંત્ર દ્વારા પૂછપરછ ચાલી રહી છે. કેટલા સમયથી આ એપાર્ટમેન્ટમાં ગોરખધંધા ચાલતા હતા, અમરેલીના અન્ય કોણ કોણ સંડોવાયેલા છે સહિતની દિશામાં પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. બનાવની હકીકત એવી છે કે આજ રોજ ગેરકાયદેસર દેહવેપારની પ્રવૃત્તિઓ ચાલતી હોય એ લગન ડ્રાઈવના અનુસંધાનમાં એલસીબી એસઓજી અને અમારા દ્વારા સંયુક્ત ટીમો બનાવી અને પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ખાનગી રહે બાતમી મળેલી કે લાઠી રોડ ઉપર આવેલા ગોકુળધામ એપાર્ટમેન્ટમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેનો એ અમારી સાથે એલસીડીપીઆઈ એસઓજી પેટ્રોલની ટીમ દ્વારા તથા પૂરતી સંખ્યામાં મહિલા પોલીસને સાથે રાખીને એ જગ્યાએ ડિકોય કરી તમે ગ્રાહક થકી અને અન્ય જે બી જરૂરિયાત હતી કાયદાકીય જો કોઈને ધ્યાનમાં લઈને રેડ કરવામાં આવી હતી અને જે અનુસંધાને આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવતી બે મહિલાઓ જેમના નામ ભૂમિકાબેન નીતિનભાઈ પ્રસન્ની સંગીતાબેન વિજયભાઈ છે જેઓ મળી આવે છે અને તેમની સાથે અન્ય ત્રણ યુવતીઓ પણ મળી આવી હતી અને આ દરમિયાન રેડ દરમિયાન એક વ્યક્તિ કે જે પોતે ગ્રાહક તરીકે ત્યાં ગયા હતા જેનું નામ પરેશભાઈ કનુભાઈ છે તેમને પણ હસ્તગત કરવામાં આવ્યા છે. આ તમામ લોકોને હસ્તગત કરી જરૂરી પંચનામું કરવામાં આવશે અને સ્થળ ઉપરથી ગર્ભનિરોધક સાધનો અન્ય જરૂરી સાહિત્ય અને ફોનમાં અલગ અલગ પ્રકારનું મટીરિયલ મળી આવ્યું છે અને આ તમામ બાબતો કબજે કરી હાલમાં ગુનો દાખલ કરવાની આગાહી કરાવી શકું છું.